ડીસા ડેપો એ ઉત્તર ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું ડેપો માનવામાં આવે છે, જેમાં અંદાજિત 20 થી પણ વધુ દુકાનો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા ભાડા પેટે દુકાનદારો સાથે કરાર કરી આપવામાં આવી છે. પરંતુ કોરોના વાયરસની મહામારીને કારણે બસ સેવા બંધ થતા તમામ વ્યવહારો બંધ થઈ રહ્યા છે, જેમાં દુકાનદારોને 2 મહિનાનું ભાડું ચડી ગયું હતું, જેના કારણે દુકાનદારોને રાહત મળી રહે તે માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. પરંતુ જે બાદ લોકડાઉન ખુલતાની સાથે જ ડીસા ડેપો દ્વારા તમામ દુકાનોનું ભાડું ચાલુ કરી દીધું હતું, જે બાદ આજે 5 મહિના સુધી ડીસા ડેપોના દુકાનદારોએ પોતાની દુકાનોનું ભાડું ન ચૂકવતા આજે ડીસા ડેપો મેનેજર દ્વારા તમામ 8 દુકાનો સીલ કરવામાં આવી હતી અને જ્યાં સુધી ભાડું ન ભરવામાં આવે ત્યાં સુધી દુકાનો ન ખોલવાના આદેશ આપવામાં આવ્યા હતા. કોરોના વાયરસની મહામારીના કારણે તમામ ધંધા રોજગાર બંધ થયા હતા, જેની સાથે સાથે ડીસા ડેપોમાં આવેલી 8 દુકાનો પણ બંધ રહેતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પરંતુ ડીસા ડેપો દ્વારા લોકડાઉન ખુલતાની સાથે જ ડીસા ડેપોમાં આવેલી તમામ દુકાનોનું ભાડું લેવાનું શરૂ કર્યું હતું. પરંતુ લોકડાઉનનો સમય પૂર્ણ થયા બાદ 5 મહિના સુધી ડીસા ડેપોમાં આવેલી દુકાનદારો દ્વારા ભાડું ન પડતા આખરી આજે ડીસા ડેપો મેનેજર દ્વારા તમામ 8 દુકાનોને સીલ કરવામાં આવી હતી. વારંવાર ભાડું ભરવા માટે ડીસા ડેપો મેનેજર દ્વારા ડેપોના દુકાનદારોને નોટિસ આપવા છતાં ભાડું ન કરતા આખરે આજે ડીસા ડેપો મેનેજર દ્વારા સીલ કરવાની આવી હતી. એમાં એવું છે કે એપ્રિલ અને મે એ લોકડાઉન દરમિયાન જે ડેપો બંધ રહે અને દુકાનો બંધ રહે એની રીટસો આ લોકોએ કોર્ટમાં મૂકેલી છે, હાઈકોર્ટમાં, બરોબર. અને એના પછીના છેલ્લા 5 મહિના જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર આ 5 મહિનાનું ભાડું વારંવાર એમને નોટિસો આપવા છતાં તેમને ભાડું ચૂકવેલ ન હતું. એટલે ઉપલી ઓફિસ, અમારી ઉપલી ઓફિસના આદેશ મુજબ ગઈકાલે તારીખ 31ના રોજ સાંજે એમને જાણ કરવા છતાં એમને પૈસા ન ભરતા અમે આદેશ મુજબ એમની દુકાનો સીલ કરેલ છે. ડીસા ડેપોમાં આવેલી 8 દુકાનોમાં જે તે સમયે નવા બસ સ્ટેન્ડની સ્થાપના કરવામાં આવી ત્યારે દુકાનદારો અને રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા કરાર કરવામાં આવ્યા હતા કે જે પ્રમાણે ડીસા ડેપોમાં મુસાફરોની અવર જવર રહેશે તે પ્રમાણે તમામ દુકાનદારોએ પોતાની દુકાનનું ભાડું ચૂકવવાનું રહેશે, જે બાદ કોરોના વાયરસની મહામારી આવતા તમામ ધંધા રોજગાર બંધ થઈ ગયા હતા અને ડેપોમાં પણ મુસાફરોની અવર જવર ઓછી થઈ ગઈ હતી, જેના કારણે દુકાનદારો દ્વારા ભાડું ભરી શકાય તેમ ન હતું. પરંતુ લોકડાઉન ખુલ્યા બાદ જૂન થી ઓક્ટોબર મહિના સુધી ફરી એકવાર ડેપોમાં ધંધા રોજગાર શરૂ થયા હતા, પરંતુ મુસાફરોની અવર જવર ઓછી હોવાના કારણે દુકાનદારોને ધંધો ન થયો હોવાથી તેમ છતાં પણ ડીસા ડેપો મેનેજર દ્વારા તમામ દુકાનદારોને 8 લાખ રૂપિયા જેટલું પૂરું ભાડું ચૂકતે કરવા માટે નોટિસો આપવામાં આવી હતી. પરંતુ ધંધો ન હોવાના કારણે દુકાનદારો ભાડું ન પડતા આજે તમામ 8 દુકાનોને સીલ કરવામાં આવી હતી. ત્યારે હાલ તો ડીસા ડેપોના વેપારીઓને એક જ માંગ છે કે જો રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા કરાર કરેલા પૈસા ભરવાના થશે તો તમામ દુકાનોના પૈસા કરવામાં આવશે. એસટી પાલનપુર ડિવિઝનના તમામ સ્ટોલોના કબજા બિનકાયદેસર લેવામાં આવેલા છે, બરાબર. ગુજરાતના 19 કે 18 ડિવિઝન હોવા છતાં કોઈપણ ડિવિઝનમાં ભાડો ભરવા શકતો ન ભાડે ભરેલ ન હોવા છતાં કબજા લેવામાં આવેલા નથી. ખાલી એકલા પાલનપુર ડિવિઝન પૂરતો જ પેલા એ કરવામાં આવે છે, સ્ટોલોનો કબજા લેવામાં આવેલા છે, બરાબર. એસટી નિગમ સાથે અમે અત્યાર સુધીમાં કરારનામું કરેલું છે કે ભાઈ એસટીનું આટલી બધી પેસેન્જર હોય, બરાબર, તો 40,000 પેસેન્જર હોય તો 40% પ્રમાણે એ પ્રમાણે ભાડું. અત્યારે એસટીમાં કોઈ પેસેન્જર આવવા તૈયાર નથી, સો તો અમારી પાસે પૂરેપૂરું ભાડું વસૂલવાની વાત કરી છે. અમે કીધું કે જે પ્રમાણે એસટીનું સંચાલન ચાલુ છે, 30% સંચાલન હોય તો 30% પ્રમાણે ભાડું વસૂલ કરવું, 40% સંચાલન ચાલુ હોય તો 40% પ્રમાણે કરવું, 50% હોય તો 50%, 100% થશે તો 100% અમે ભાડું ભરવા તૈયાર છીએ. પણ એસટીના અધિકારીઓ અમારે કોઈ માનવા તૈયાર નથી. અમને એમ કહે છે કે પૂરેપૂરું ભાડું ભરો ભાઈ, બરાબર. બંધનું એ બંધ સિવાયનું બધું ભાડું કહેવાય તમે જૂનથી મે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરનું, ઓક્ટોબર સુધીનું ભાડું તમે પૂરું ભરો. આમાં અમારે ક્યાંથી ભાડું લાવવું? એસટીમાં પેસેન્જર છે નહીં, બરાબર. કોર્ટમાં અમે પિટિશન દાખલ કરેલી છે, જે તે પ્રમાણે એસટીનું સંચાલન હોય તે પ્રમાણે જ ભાડું ભરવું, બરાબર. એ રીતની અમારી અરજી છે, તો સુનાવણી થઈ શકી નથી, બરાબર. 4 તારીખે અમારે કોર્ટની મુદત હોય છે. કોર્ટમાં અમને કહેશે કે ભાઈ તમારે ભાડું આ પ્રમાણે ભરવું, તો અમે 1 તારીખે ભાડું ભરવા તૈયાર છીએ, છતાં અમારા અહીંના
અધિકારીઓએ કોઈ માન્યું નહીં અને કાલે સાંજે શનિવારના રોજ અમારી પાસેથી એસટીના કબજા મારી લઈ સીલ મારી દીધેલ છે. હાલમાં હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળીનો પર્વ નજીકમાં આવી રહ્યો છે ત્યારે ડીસા ડેપોમાં ગ્રામીણ વિસ્તારથી લોકોને ડીસા શહેરમાં ખરીદી કરવા માટે અવરજવર વધી છે, જેના કારણે હાલ ડીસા ડેપોમાં લાંબા સમય બાદ મુસાફરો જોવા મળી રહ્યા છે. પરંતુ દિવાળીના તહેવારના સમયે ડીસા ડેપો મેનેજરની કડક કાર્યવાહીથી ડેપોમાં આવેલા તમામ દુકાનદારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. જે તે સમયે જ્યારે મુસાફરોની અવરજવર હતી તે સમયે ડેપો મેનેજર દ્વારા કાર્યવાહી કરવામાં આવી ન હતી, પરંતુ હાલમાં ડીસા ડેપોમાં મુસાફરોની તેની સાથે જ તમામ દુકાનો સીલ કરવામાં આવતા હાલ તો વર્ષોથી ડીસા ડેપોમાં ધંધા રોજગાર લઈને બેઠેલા દુકાનદારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. કોરોના વાયરસ વચ્ચે સરકાર દ્વારા પણ સહાયની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ડીસા એસટી ડેપો પર પણ દુકાનદારો માટે ઉદારતા દર્શાવે તે જરૂરી છે.